नमस्कार विद्यार्थी मित्रों, धोरण 9 विषय विज्ञान ने टेक्नोलॉजी चैप्टर नंबर 8 गति। तो आपणे આગળના ભાગની અંદર બે ઉદાહરણ 8.2 અને 8.3, તો આવા બે ઉદાહરણની દાખલાઓની ચર્ચા કરી હતી। તો હવે આપણે એનાથી આગળનો જે પોઈન્ટ છે કે જેના વિશે પણ મેં તમને થોડીક બેઝિક માહિતી આપી દીધી હતી, પણ હજી આપણે આજે એના વિશે ડિટેલમાં ચર્ચા કરવાની છે। તો કે વેગના ફેરફારનો દર, આવો પોઈન્ટ તમને આપેલો છે પોઈન્ટ પાઠ્યપુસ્તકનો 8.3, કે વેગના ફેરફારનો દર અને વેગમાં થતો ફેરફાર એટલે એને શું કહેવામાં આવે છે, પ્રવેગ તરીકે ઓળખવામાં આવે છે। તો આપણે આજ આજ પોઈન્ટ વિશે અભ્યાસ કરવાનો છે કે વેગના ફેરફારનો દર એટલે જેને કહેવામાં આવે છે પ્રવેગ, સમજાવો। આવી રીતના પ્રશ્ન સ્વરૂપે આપણે એની ચર્ચા કરવી છે કે વેગના ફેરફારનો દર એટલે વેગના ફેરફારનો દર એટલે એને શું કહેવામાં આવે છે, પ્રવેગ તરીકે આપણે ઓળખીએ છીએ। તો આજે આપણે પ્રવેગ વિશે જે કાંઈ પણ ચર્ચાઓ છે એની આપણે વાત કરવાની છે। તો પહેલા તો પ્રવેગ છે કોને કહેવામાં આવે છે એની આપણે વાત કરીશું, એનું સૂત્ર શું હોય છે, એ કેવી રાશિ છે, એ કેવી રીતના કાર્ય કરે છે, જ્યારે ધન હોય ક્યારે ઋણ હોય એની આપણે વાત કરવાની છે, એનો એકમ શું છે એની પણ આપણે ચર્ચા કરવી છે। તો ખાસ કરીને દરેક વિદ્યાર્થીઓ ધ્યાન આપશે કે તમને કીધું છે કોઈ વસ્તુની સુરેખ પથ પર નિયમિત ગતિ, કોઈ પણ વસ્તુ હોય છે સુરેખ પથ પર કે સીધા રસ્તા પર ગતિ કરતી હોય અને નિયમિત ગતિ કરતી હોય, તો નિયમિત ગતિ દરમિયાન વેગ હોય છે એ સમય સાથે શું થતો હોય છે, અચળ જળવાય રહે। વેગ છે એ સમય સાથે કેવો જળવાઈ રહે છે, અચળ જળવાઈ રહે છે। અને આવી પરિસ્થિતિની અંદર કોઈ પણ સમયગાળામાં વસ્તુના વેગની અંદર થતો જે ફેરફાર હોય છે એ કેવો હોય છે, શૂન્ય હોય, કારણ કે એક જ સરખા વેગથી સુરેખ પથ પર ગતિ કરે છે, તેના વેગમાં કોઈ જાતનો કોઈ ફેરફાર નથી થતો કોઈ પણ સમયગાળા દરમિયાન। તો કોઈ પણ સમયગાળા દરમિયાન જો એના વેગમાં કોઈ ફેરફાર થતો ન હોય તો એના વેગમાં થતો જે ફેરફાર હોય છે એ કેવો થાય, શૂન્ય થાય, કેવો થાય છે, શૂન્ય હોય છે। અને એવું તમે કહે છે વેગમાં થતો ફેરફાર શૂન્ય એટલે કે શું કહેવામાં આવે છે, પ્રવેગ કેવો હોય છે, શૂન્ય હોય છે। પરંતુ જો આ જ પરિસ્થિતિ અનિયમિત પદાર્થ હોય કે અનિયમિત ગતિમાં હોય અને અનિયમિત ગતિ હોય છે તો અનિયમિત ગતિની અંદર વેગ છે એ સમય સાથે બદલાય છે, અને એટલા જ માટે જુદા જુદા સમયે તેમાં જુદા જુદા બિંદુઓ પાસે વેગનો જે ફેરફાર હોય છે એ કેવો હોય છે, જુદો જુદો હોય છે, અને એટલા જ માટે કોઈ પણ સમયગાળામાં વસ્તુના વેગમાં થતો ફેરફાર એ શૂન્ય હોતો નથી એવું તમે કહી શકો છો। તો આપણે એને લખવાનો પ્રયોગ વિશે થોડીક બેઝિક માહિતી છે એને વાત કરીએ કે કોઈ વસ્તુની સુરેખ પથ પર, તો પહેલો પોઈન્ટ છે કે કોઈ વસ્તુની સુરેખ પથ પર નિયમિત ગતિ કેવી, તો પેલું તમને કીધું છે સુરેખ પથ સીધો રસ્તો છે, એક જ સીધો રસ્તો છે સુરેખ પથ પર નિયમિત ગતિ, નિયમિત ગતિ વસ્તુની ગતિ હોય પણ કેવી ગતિ હોય, જો નિયમિત ગતિ હોય તો નિયમિત ગતિ દરમિયાન તેનો વેગ હોય છે એ સમય સાથે શું થાય, અચળ જળવાઈ રહે છે। કોઈ વસ્તુની સુરેખ પથ પર નિયમિત ગતિ દરમિયાન દરમિયાન વસ્તુનો વેગ અચળ, વસ્તુનો વેગ સમય સાથે અચળ જળવાઈ રહે છે। યાદ રાખજો કોઈ વસ્તુની અથવા કોઈ પદાર્થની સુરેખ પથ પર નિયમિત ગતિ, કોઈ પદાર્થની સુરેખ પથ પર નિયમિત ગતિ, નિયમિત ગતિ હોય તો નિયમિત ગતિ દરમિયાન જે કઈ પણ વસ્તુ હોય કે જે કઈ પણ પદાર્થ હોય તે પદાર્થનો વેગ સમય સાથે કેવો થાય, અચળ જળવાય, જો નિયમિત હોય તો, નિયમિત ગતિ હોય તો સમય સાથે શું થાય છે, અચળ જળવાઈ રહે છે। અને આવી પરિસ્થિતિ હોય છે તો આવી પરિસ્થિતિની અંદર વસ્તુના વેગમાં થતો જે ફેરફાર હોય છે એ કેવો હોય છે, શૂન્ય હોય છે। અને આવી પરિસ્થિતિમાં આવી પરિસ્થિતિમાં વેગમાં થતા
ફેરફારનો દર, ફેરફારનો દર કેવો હોય છે? શૂન્ય હોય છે. આવી પરિસ્થિતિ હોય, કારણ કે સમય સાથે અચળ જળવાઈ રહેતો હોય, તો વેગમાં થતો ફેરફારનો દર કેવો હોય છે? શૂન્ય હોય છે. એટલે કે પ્રવેગ શૂન્ય હોય, પ્રવેગ શૂન્ય હોય. કેમ પ્રવેગ શૂન્ય હોય? કારણ કે વેગમાં થતો ફેરફાર એટલે કે પ્રવેગ, જેની હજી આપણે આગળ વાત કરવી છે. તો ખાસ કરીને આ ધ્યાન રાખજો. તો હવે જો અનિયમિત ગતિ હોય, તો અનિયમિત ગતિમાં વેગ છે એ સમય સાથે શું થાય છે? બદલાય છે. અને તેમાં જુદા જુદા જે મૂલ્યો હોય છે, એટલે જુદા જુદા સમયે તેમજ જુદા જુદા બિંદુઓ પાસે તેનું મૂલ્ય હોય છે, એ પણ કેવું હોય છે? જુદું હોય છે. ત્યારે અનિયમિત ગતિમાં, જો આજે વાત હતી નિયમિત ગતિ માટે, કોના માટે? નિયમિત ગતિ માટે. હવે આપણે જે વાત કરવાની છે એ અનિયમિત ગતિ માટે. અનિયમિત ગતિની આપણે વાત કરવી છે. હવે અનિયમિત ગતિમાં, અનિયમિત ગતિમાં વેગ સમય સાથે બદલાય છે. જો અનિયમિત ગતિ હોય, તો અનિયમિત ગતિમાં વેગ છે એ સમય સાથે શું થતો હોય છે? બદલાય છે. એટલે કે એનો મતલબ એમ કે જો વેગ છે એ સમય સાથે સાથે બદલાતો રહેતો હોય, તો તેનું જે મૂલ્ય હોય છે એ જુદા જુદા સમયે જુદા જુદા બિંદુઓ પાસે કેવું હોય છે? જુદું જુદું હોય છે. એટલે કે વેગ સમય સાથે બદલાય છે, તો કે તેથી તેનું મૂલ્ય જુદા જુદા સમયે અને જુદા જુદા બિંદુઓ પાસે હશે જુદું જુદું હોય છે. ઉદાહરણ તરીકે કોઈ વ્યક્તિ ગાડી લઈને જાય છે, તો બમ્પ આવે છે, તો એનું સ્પીડ, એના વેગમાં શું થયો? ઘટાડો થાય. ફરી પાછા બમ્પ પછી જાય છે, તો સ્પીડમાં વધારો થાય. પણ સતત એક જ સાથે વધારો નહીં થાય, ધીરે 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 સ્પીડમાં શું થાય છે? વધારો થાય. તો અલગ અલગ બિંદુ હોય, અલગ અલગ સમય હોય, તો અલગ અલગ સમયે અલગ અલગ બિંદુ પાસે એનું મૂલ્ય છે એમાં શું થાય છે? સતત ને સતત ફેરફાર થતો હોય છે. અને એટલા જ માટે તમે કહી શકો છો, તો તેથી કહી શકાય કે કોઈ પણ સમયગાળામાં બિંદુઓ પાસે, સમયગાળામાં વસ્તુના વેગમાં જે થતો ફેરફાર હોય છે એ શૂન્ય હોતો નથી. કેમ? આમાં જો સમય સાથે અચળ જળવાઈ રહે છે, અને આવી પરિસ્થિતિમાં વેગમાં થતો ફેરફારનો દર શૂન્ય હોય છે. પરંતુ અહીંયા કહી શકાય આવી પરિસ્થિતિમાં વેગમાં થતો ફેરફારનો દર શૂન્ય હોઈ શકે નહીં. તો આવી પરિસ્થિતિમાં, આવી પરિસ્થિતિમાં કોઈ પણ સમયગાળા દરમિયાન, કોઈ પણ સમયગાળા દરમિયાન વેગમાં થતા ફેરફારનો દર શૂન્ય હોઈ શકે નહીં. કોઈ પણ પરિસ્થિતિમાં વેગમાં થતા ફેરફારનો સમયગાળા દરમિયાન વેગમાં થતો ફેરફારનો દર શૂન્ય હોઈ શકે નહીં, જ્યારે આમાં શું હોય છે? શૂન્ય હોય છે. કારણ જ્યારે આમાં શૂન્ય હોઈ શકે નહીં. આ બે બાબત ખાસ કરીને યાદ રાખવાની છે. આ પ્રવેગ વિશેની વાત છે, એટલે કે આમાં પ્રવેગ છે શૂન્ય હોય, પણ આમાં પ્રવેગ શૂન્ય હોય નહીં, એટલે કે પ્રવેગ શૂન્ય ન હોય. પ્રવેગ શૂન્ય ન હોય, ખાસ કરીને યાદ રાખજો. આ પ્રવેગ વિશેની થોડીક જ અમથી બેઝિક માહિતી છે. હવે આપણે ખાસ કરીને પ્રવેગ છે, તો પ્રવેગને વ્યાખ્યાયિત કરવો છે, એના વિશેની આપણે વાત કરવી છે. તો પ્રવેગ છે, પ્રવેગ કોને કહેવામાં આવે છે? પ્રવેગ, તમને ખબર પડી જઈ કે વેગમાં થતો ફેરફારનો દર, તો કે એકમ સમયમાં વેગમાં થતા ફેરફારના દરને શું કહેવામાં આવે છે? પ્રવેગ કહેવામાં આવે છે. યાદ રાખજો, એકમ સમયમાં વેગમાં થતા ફેરફારને શું કહેવામાં આવે છે?
अथवा फेरफार ने प्रवेग कहेवामां आवे छे। एकम समय में वेगमां थता फेरफार ने एकम समय वेगमां थता फेरफार ने प्रवेग कहे। याद रखवानुं छे एकम समय आव्यो, केवो समय आव्यो? एकम समय। एकम समय में वेग में थतो फेरफार एटले एने शुं कहेवामां आवे छे? प्रवेग कहेवामां आवे छे। तो आना ज उपरथी आ जे व्याख्या छे, व्याख्या उपरथी तमे शुं कही शको छो, एनुं सूत्र पण लखी शको छो। मैं आगळ पण तमने कीधुं एकम शब्द पछीनो जे शब्द आवे छे तो एने तमारे क्यां मूकवो पड़े? छेदमां मूकवो पड़े। तो प्रवेगनुं सूत्र शुं आवशे? एकम पछीनो जे शब्द छे એટલે કે સમય, એકમ સમયમાં વેગમાં થતો ફેરફાર, વેગમાં થતો ફેરફાર એટલે એને શું કહેવામાં આવે છે? પ્રવેગ કહેવામાં આવે છે। આ શું થઈ ગયું? પ્રવેગનું સૂત્ર। પ્રવેગ બરાબર વેગમાં થતો ફેરફાર છેદમાં સમય। तो याद रखो प्रवेग छे, प्रवेग ने ए वड़े दर्शावाय, सेना वड़े? ए वड़े दर्शावाय छे। प्रवेग ने सेना वड़े दर्शावामां आवे छे? ए वड़े दर्शावामां आवे छे। हवे आने आपणे थोड़ीक गाणितिक स्वरूपमां लावानो प्रयत्न करीशुं। तो तमे कीधुं वेगमां थतो फेरफार, एटले टूंकमां वेगमां शुं थाय छे? फेरफार थाय छे। कोनी सामयिक छे? કે સમય છે। સમયની સાથે સાથે શું થાય છે? એમાં વેગમાં ફેરફાર થાય છે। તો આપણે સમય અને વેગમાં, વેગને અનુલક્ષીને એનું સૂત્ર તારવવાનો પ્રયત્ન કરીશું। તો ખાસ કરીને ધ્યાન રાખજો, જો કોઈ ગતિમાન પદાર્થ, જો કોઈ ગતિમાન પદાર્થ, કોઈ ગતિમાન એટલે કોઈ ગતિ કરતો હોય એવો પદાર્થ શું કરે છે? टी बराबर जीरो समय, टी बराबर जीरो समय तेनो प्रारंभिक वेग, प्रारंभिक वेग यु होय। आपणे आगळ कीधुं तुं प्रारंभिक वेग छे एने शुं कहेवामां आवे छे? यु वडे दर्शावामां आवे। अंतिम वेग छे एने वी वडे दर्शावामां आवे छे। टी बराबर जीरो समय એટલે હજી પદાર્થ ગતિ કરવાની શરૂઆત કરી નથી ત્યારે એનો વેગ, સમય જીરો છે ત્યારે એનો પ્રારંભિક વેગ કોના જેટલો હોય? યુ જેટલો હોય। તો હોય હોય, જો કોઈ ગતિમાન પદાર્થ ટી બરાબર જીરો સમયે તેનો પ્રારંભિક વેગ યુ હોય અને ટી બરાબર ટી સમયે, અને ટી બરાબર ટી સમયે તેનો અંતિમ વેગ, અંતિમ વેગ v હોય તો, તો શું થાય? તો પ્રવેગ કેટલો થાય? તો એના વિશેની આપણે ચર્ચા કરવી છે। તો યાદ રાખજો કોઈ ગતિમાન પદાર્થ t બરાબર 0, જો t બરાબર 0 હતો ત્યારે તેનો પ્રારંભિક વેગ u છે, ટી બરાબર ટી એટલે કે ટી જેટલો સમય છે અને ટી જેટલા સમયમાં એનો અંતિમ વેગ કેટલો થાય છે? યુ થી વી જેટલો થાય છે। તો તેનો પ્રવેગ, તો તેનો પ્રવેગ આ સૂત્ર ઉપરથી મળે, તો પ્રવેગ એ બરાબર વેગમાં થતો ફેરફાર, વેગમાં થતો ફેરફાર એટલે કોના જેટલો થયો? યુ થી વી જેટલો થયો। કોના જેટલો થયો? u થી v જેટલો ફેરફાર થાય છે એટલે કે અંતિમ વેગ માઇનસ પ્રારંભિક વેગ, અંતિમ વેગ માઇનસ પ્રારંભિક વેગ છેદમાં અંતિમ સમય માઇનસ પ્રારંભિક સમય, અંતિમ સમય માઇનસ પ્રારંભિક સમય। તો જો અંતિમ વેગ આપણને કેટલો મળ્યો? તો કે v જેટલો। પ્રારંભિક વેગ આપણને કોના જેટલો મળ્યો? તો કે
यू जेटलो वी माइनस यू अंतिम समय मने केटलो मळ्यो तो कि टी जेटलो माइनस ना माइनस तो प्रारंभिक समय कोने जेटलो हतो तो के जीरो तो वी माइनस यू एना छेद में टी माइनस जीरो एटले के टी ने प्रवेग नो आ ए तो ए बराबर वी माइनस यू ना छेद में टी ए शू थई गयु प्रवेग नो सूत्र तमे आने कही सको छो प्रवेग नो सूत्र v माइनस यू ना छेद में टी प्रवेग नो सूत्र तमे ने कहेवामां आवे छे। हवे आना ज ऊपरथी प्रवेग नो SI एकम पण तमे मेळवी सको छो तो SI एकम शू आवे छे मीटर प्रति सेकंड नो स्क्वेर एवो तमे नो एकम आवे छे मीटर प्रति सेकंड नो स्क्वेर याद राखजो प्रवेग नो SI एकम शू छे मीटर प्रति सेकंड नो स्क्वेर छे। प्रवेग नो SI एकम मीटर प्रति सेकंड नो स्क्वेर स्क्वेर अथवा तो प्रवेग नो CGS एकम सेंटीमीटर प्रति सेकंड सेकंड तरीके तमे ओळखी पण CGS नी जरूर नथी खाली SI एकम नी ज आपणे जरूर पड़े मीटर प्रति सेकंड नो स्क्वेर तो याद राखवानुं तो प्रयोग विषय की थोड़ी बेजिक माहिती लखी लेशो हजी आपणे प्रयोग विषय थोड़ुक आगळ बाकी छे एनी आपणे चर्चा करीशुं झड़पथी ने झड़पथी दरेक विद्यार्थीओ लखी लेशे बे मिनिट नो समय छे तमारी पासे झड़पथी लखी लेशे दरेक विद्यार्थी मित्रों अथवा स्क्रीनशॉट पाड़ी लेशे दरेक विद्यार्थी मित्रों ने लखाई गयो हशे अथवा स्क्रीनशॉट पाड़ी लीधो हशे एवी आशा राखू छू। आ साथे आपणे आगळ आ पॉइंट हजी आपणो प्रश्न पूरो थयो नथी वेगना फेरफारनो दर એટલે કે પ્રવેગ છે એના વિશે હજી આપણે એમાં ચર્ચા આગળ થોડીક જાળવી રાખવાની છે તો ખાસ કરીને ધ્યાન આપજો। तो जो हवे आगळ आपणे वात करवी छे के प्रवेग क्यारे धन होय क्यारे ऋण होय एनी आपणे वात करवी छे तो खास करीने ध्यान आपजो। तो हवे जो प्रवेग होय छे जो प्रवेग वेगनी दिशामां होय याद राखजो प्रवेग वेगनी दिशामां होय तो एने धन लेवामां छे अने जो प्रवेग एनी विरुद्ध दिशामां होय तो एने ऋण लेवामां आवे छे आ खास करीने याद राखवानुं छे। तो एना ऊपरथी आपणे लखवानो प्रयत्न करीशुं के जो समयनी साथे पदार्थना वेगमां शुं थतो होय वधारो थतो होय समयनी साथे जेम जेम समय आगळ जतो जाय छे तेम तेनो वेग पण शुं थतो जाय छे वधतो जतो होय तो त्यां प्रवेगनुं मूल्य केवुं लेवामां आवे छे धन लेवामां। दाखला के બમ ફાયો એટલે ગાડી ધીમી પડી ધીમી પડશે ત્યારબાદ ધીરે ધીરે શું થશે સ્પીડમાં વધારો થાય સમય વધતો જશે અને વેગમાં પણ શું થતો જાય વધારો તો ત્યાં પ્રવેગ છે એ વેગની દિશામાં છે એટલા માટે ધન લેવામાં આવે છે। તો ખાસ કરીને યાદ રાખજો કે સમયની સાથે પદાર્થના વેગમાં વધારો થતો હોય જો સમયની
સાથે વેગમાં વધારો થતો હોય તો શું કહે છે સમયની સાથે જેમ જેમ સમય વધતો જાય છે તેમ પ્રવેગમાં વેગમાં પણ શું થતો હોય છે વધારો થતો હોય તો વેગમાં પણ વધારો થતો હોય અને જો સમયની સાથે સાથે વેગમાં વધારો થતો હોય તો પ્રવેગનું મૂલ્ય તો પ્રવેગનું મૂલ્ય હંમેશા ધન હોય છે આ ખાસ કરીને યાદ રાખવાનું છે જો સમયની સાથે સાથે વેગમાં વધારો થતો હોય અને વેગમાં વધારો થાય એટલે યાદ રાખવાનું હંમેશા પ્રવેગનું મૂલ્ય કેવું લેવામાં આવે છે ધન લેવામાં આવે છે અથવા ધન મળે છે તેમ કહેવામાં આવે છે અને પદાર્થ છે એ પ્રવેગી ગતિ કરે છે તેમ કહેવાય કે પદાર્થ પ્રવેગી ગતિ કરે છે તેમ કહેવાય શું એ પદાર્થ છે આવી પરિસ્થિતિની અંદર સમય સાથે સાથે વેગમાં વધારો થતો હોય એટલે પદાર્થ પ્રવેગી ગતિ કરે છે તેમ કહેવામાં આવે છે હું તમને ટૂંકમાં લખી દઉં ટૂંકમાં પ્રવેગ છે પ્રવેગ વેગની દિશામાં હોય હોય તો ધન પ્રવેગ છે એ કેવો હોય જો પ્રવેગ છે એ વેગની દિશામાં હોય તો કેવો લેવામાં આવે છે અને ધન લેવામાં આવે છે આ બાબત ખાસ કરીને યાદ રાખવાની છે કે જો પ્રવેગ છે એ વેગની દિશામાં હોય તો વેગની દિશામાં હોય તો તેને ધન લેવામાં આવે છે આ જે પહેલો પોઈન્ટ હતો એને અનુલક્ષી આના માટે લખવું હોય તો લખી શકાય અહીંયા આના માટે શું લખી શકાય વી ગ્રેટર ધેન યુ એટલે કે અંતિમ વેગ છે એ પ્રારંભિક વેગ કરતા કેવો હોય વધારે હોય એટલે કે વેગમાં શું થયો વધારો થયો એટલે કે વી ગ્રેટર ધેન યુ એવું તમે એના માટે લખી શકો છો હવે એનાથી વિરુદ્ધ કે જો સમયની સાથે પદાર્થના વેગમાં ઘટાડો થતો હોય તો પ્રવેગનું મૂલ્ય હંમેશા ઋણ લેવામાં આવે છે બીજી બાબત કે જો સમયની સાથે વેગમાં ઘટાડો થતો હોય તો પ્રવેગનું મૂલ્ય હંમેશા ઋણ હોય છે તો પ્રવેગનું મૂલ્ય હંમેશા કેવું હોય છે ઋણ હોય છે જો આવી ગતિ કરતો હોય તો પદાર્થ છે પદાર્થ પ્રતિપ્રવેગી ગતિ કરે છે તેમ કહેવાય પદાર્થ પ્રતિપ્રવેગી ગતિ કરે છે તેમ કહેવાય ટૂંકમાં એને લખવું હોય તો લખી શકાય કે શું કે પ્રવેગ વેગની વિરુદ્ધ દિશામાં હોય વેગની વિરુદ્ધ દિશામાં હોય તો કેવો ઋણ લેવામાં આવે છે જો પ્રવેગ છે એ વેગની વિરુદ્ધ દિશામાં હોય તો એને કેવો લેવામાં આવે છે ઋણ લેવામાં આવે છે એના માટે લખી શકાય શું લખી શકાય કે V ગ્રેટર ધેન યુ લખ્યું તો હવે આપણે શું લખી શકાય V less than U આનો મતલબ એમ કે પ્રારંભિક વેગ છે અંતિમ વેગ કરતા કેવો છે વધારે છે એટલે કે વેગમાં ઘટાડો થયો એટલે કે બ્રેક મારી ટૂંકમાં આપણે શું કરાય કોઈ પણ વાહન ફૂલ સ્પીડમાં લઈને જાય છે એટલે પ્રવેગ વધારે છે પણ જેવી તમે બ્રેક મારશો એટલે ધીરે 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 ગતિમાં શું થયો ઘટાડો થાય છે એટલે કે પ્રતિપ્રવેગ કહેવામાં છે વેગની વિરુદ્ધ દિશામાં કાર્ય થાય છે એટલા માટે એ શું થાય છે ઋણ લેવામાં આવતું હોય છે તો આથી પ્રવેગ વિશેની બેઝિક માહિતી હવે ત્યારબાદ આપણે આગળ પ્રવેગ છે પ્રતિપ્રવેગ છે એના ઉદાહરણની પણ વાત કરવી છે તો ખાસ કરીને યાદ રાખજો આ પ્રશ્ન વેગમાં ફેરફારનો દર અહીંયા પૂર્ણ થાય છે હવે એક નવા જ પ્રશ્નની શરૂઆત કરીએ કે પ્રવેગ અને પ્રતિપ્રવેગના ઉદાહરણ આપવાના છે પ્રવેગ અને
प्रति प्रवेग उदाहरण आप जो अहिया प्रवेग नी बात हती अहिया प्रति प्रवेग नी पदार्थ प्रवेगी गति करे छे अहिया प्रति प्रवेगी गति करे छे तो एटला माटे बन्ने माटे आपणे वात करवी छे तो प्रवेगी अने प्रति प्रवेग प्रवेग अने प्रति प्रवेग ना उदाहरण नी बात करवी छे तो सौ प्रथम आपणे प्रवेग ना उदाहरण नी बात करिए कोई पण वाहन छे तो कोई पण वाहन नु एक्सेलेटर आपणे टूंकमां रेस आपीए छे जो रेस वधारीए छे रेस आपवामां आवे छे तो तेना वेगमां शुं थाय छे वधारो थाय छे અને વધારો થાય એટલે પદાર્થ પ્રવેગી ગતિ કરે છે તેમ કહેવામાં આવે છે તો પ્રવેગના સૌપ્રથમ ઉદાહરણની વાત કરીશું જો કોઈ વાહનને પ્રવેગક અથવા તો એક્સિલેટર તો કોઈ વાહનને પ્રવેગક અથવા એને કહેવામાં આવે છે એક્સિલેટર અથવા આપણે કહેતા લીવર આપવું લીવર આપવું એક્સિલેટર વાહનને એક્સિલેટર કે પ્રવેગક આપવામાં આવે શું કરવામાં આવે છે પ્રવેગક આપવામાં આવે તો વેગમાં વધારો થાય છે એટલે જેવું એને તમે એક્સેલેટર આપશો બાઇક હોય કે ગાડી હોય એને એક્સેલેટર આપો છો એટલે એના વેગમાં શું થાય છે વધારો થાય છે અને વેગમાં વધારો થાય છે એટલે કે તે પ્રવેગી ગતિ કરે છે વધારો થાય છે એટલે કે તે પ્રવેગી ગતિ કરે છે કેવી ગતિ કરે છે પ્રવેગી ગતિ કરે છે તેમ કહેવામાં આવે છે ત્યારબાદ કોઈ 50 માળની બિલ્ડિંગ છે 50 માળની બિલ્ડિંગથી કોઈ પથ્થરને તમે ફેંકો છો તો જેમ જેમ નીચે આવશે એમ એમ શું થાય છે એના વેગમાં શું થાય સતત ને સતત વધારો થાય છે એટલે કે મુક્ત પતન કરવામાં આવે મુક્ત પતન કરતો કોઈ પણ પદાર્થ હોય છે એના વેગમાં સતત ને સતત શું થાય છે વધારો થાય છે એટલે કે દળો છે એ પ્રવેગી ગતિ કરે છે તેમ કહેવામાં આવે છે પદાર્થ પ્રવેગી ગતિ કરે છે એમ કહેવામાં આવે છે તો મુક્ત પતન અમુક ઊંચાઈથી મુક્ત પતન કરતા અમુક ઊંચાઈએથી મુક્ત પતન કરતા મુક્ત પતન કરતા પદાર્થના વેગમાં સતત વધારો થાય છે એટલે કે તે પ્રવેગી ગતિ કરે છે ઉદાહરણ તરીકે આપણે સામાન્ય રીતે જોવું છે દાખલા તરીકે આ દસ્ત છે આ અમુક ઊંચાઈએ છે આટલી ઊંચાઈએ છે હવે અહીંથી હું આને મુક્ત પતન કરાવું છું એટલે કે છોડી દઉં છું તો શું થાય છે તેના વેગમાં સતત ને સતત શું થાય છે વધારો થાય છે અને વેગમાં વધારો થાય છે એટલે કેવી ગતિ કરે છે પ્રવેગી ગતિ કરે છે તેમ કહેવામાં આવે છે તો આ પ્રવેગના ઉદાહરણની વાત એવી રીતના હવે આપણે પ્રતિ પ્રવેગ છે તો પ્રતિ પ્રવેગના ઉદાહરણની વાત કરીએ પ્રતિ પ્રવેગના ઉદાહરણ પ્રતિ પ્રવેગના ઉદાહરણની આપણે વાત કરવી છે હવે આનાથી કંઈક વિરુદ્ધ હોય જો એક્સેલેટર વધારવામાં આવે છે એટલે વેગમાં વધારો થાય હવે બ્રેક મારવામાં આવે તો એના વેગમાં ઘટાડો થાય વેગમાં ઘટાડો થાય એટલે શું કહેવાય તો કે પ્રતિ પ્રવેગી ગતિ કરે છે અહીંયા ઉપરથી નીચે ફેંકો છે એના બદલે અહીં શું કરવાનું છે નીચેથી ઉપર ફેંકવાનું છે એટલે ઉર્ધ્વ દિશામાં ફેંકવામાં આવે છે તો એના વેગમાં સતત ઘટાડો થાય એટલે કે પ્રતિ પ્રવેગી ગતિ કરે છે તેમ કહેવામાં આવે છે તો કહેવામાં આવે છે કે ગતિ કરતા વાહનને બ્રેક લગાડવામાં આવે ત્યારે તે વાહન પ્રતિપ્રયોગી ગતિ કરે છે કે ગતિ કરતા વાહનને બ્રેક લગાવવામાં આવે છે
ત્યારે તેના વેગમાં ઘટાડો થાય છે, એટલે કે તે પ્રતિપ્રવેગી ગતિ કરે છે. કેવી ગતિ કરે છે? પ્રતિપ્રવેગી ગતિ કરે છે તેમ કહેવામાં આવે છે. બીજું એકાદ ઉદાહરણ લઈ લઈએ. આપણે આને અનુલક્ષીને પેલા એક્સેલેટર વધાર્યું તો વધારો થયો, ઘટાડ્યું તો ઘટાડો થયો. હવે શું કરવામાં આવે છે? કોઈ પદાર્થને ઉર્ધ્વ દિશામાં ફેંકવામાં આવે છે. એટલે હું નીચે ઉપર તરફ આમ કરીને બોલને ફેંકું તો શું થશે? વેગમાં સતત ને સતત જેમ જેમ ઉપર એમ ઘટાડો થાય, ઘટાડો થતો જાય છે, એટલે કે પ્રતિપ્રવેગી ગતિ કરે છે તેમ કહેવામાં આવે છે. ઉર્ધ્વ દિશામાં ઉછાળવામાં આવેલો પદાર્થ કે ઉર્ધ્વ દિશામાં ઉછાળવામાં આવેલા પદાર્થના વેગમાં સતત ઘટાડો થાય છે, તેથી તે પ્રતિપ્રવેગી ગતિ કરે છે તેમ કહેવાય. પ્રવેગ અને પ્રતિપ્રવેગ આ બંનેના ઉદાહરણો છે, ખાસ કરીને યાદ રાખવાના છે. ત્યારબાદ નિયમિત પ્રવેગી અને અનિયમિત નિયમિત પ્રતિપ્રવેગી ગતિ છે એની પણ આપણે ચર્ચા મૌખિક કરી લઈએ. તો નિયમિત પ્રવેગી ગતિ છે એટલે સુરેખ પથ હોય, સુરેખ પથ પર એક જ દિશામાં ગતિ કરતા પદાર્થ છે અને ગતિ કરતો પદાર્થ છે એમાં જે વધારો થાય અને થતો વધારો છે એક સરખો જ વધારો થતો હોય તો તે પદાર્થ છે એ નિયમિત પ્રવેગી ગતિ કરે છે તેમ કહેવામાં આવે છે. તો ખાસ કરીને યાદ રાખજો. તો એક સરખા ગાળામાં એક સરખો વધારો ટૂંકમાં લખી દઉં. નિયમિત પ્રવેગી ગતિ એક સરખા સમયગાળામાં એક સરખો વધારો. શું કહે છે? એક સરખો સમયગાળો હોય ને એક સરખા સમયગાળામાં એક સરખો જ શું થતો હોય? વધારો થતો હોય તો એ શું કહેવાય? નિયમિત પ્રવેગી ગતિ કરે છે તેમ કહેવામાં આવે છે. એટલે મુક્ત પતન કરતો પદાર્થ હોય છે એ શું કહેવાય? નિયમિત ગતિ કરે છે એમ કહેવાય. મુક્ત પતન કરતો પદાર્થ છે એ નિયમિત પ્રવેગી ગતિ કરે છે તેમ કહેવામાં આવે છે. હવે વેગમાં થતો જે ઘટાડો છે એ સમયને એક સરખા સમયગાળામાં સમાન રહેતો નથી, એટલે કે એક સરખા સમયગાળામાં એક સરખો ઘટાડો એ પણ સરખો રહેતો હોય નહીં. તો પણ શું કહેવામાં આવે છે? એક સરખા તમને કહેવામાં આવે છે ગતિ કરતા પદાર્થના વેગમાં થતો ઘટાડો સમયના એક સરખા ગાળામાં સમાન રહેતો નથી. એક સરખા ગાળામાં એક સરખો ઘટાડો અથવા તો વેગમાં થતો ઘટાડો સમયના સરખા ગાળામાં સરખો રહેતો નથી. તો અનિયમિત અથવા તો નિયમિત પ્રતિપ્રવેગી ગતિ તો એક સરખા સમયગાળામાં એક સરખો ઘટાડો રહેતો નથી. વેગમાં થતો ઘટાડો સરખો રહેતો નથી.
સરખો ઘટાડો થતો ન હોય તો એને શું કહેવામાં આવે છે? નિયમિત પ્રતિપ્રવેગી ગતિ કહેવામાં આવે છે. દાખલે કે ઉર્ધ્વ દિશામાં ફેંકવામાં આવેલો પદાર્થ, કે ઉર્ધ્વ દિશામાં ફેંકેલ પદાર્થ, તો ઉર્ધ્વ દિશામાં ફેંકેલો પદાર્થ છે એ નિયમિત પ્રતિપ્રવેગી ગતિ કરે છે તેમ કહેવામાં આવે છે. તો આ સાથે જ આપણો જે પ્રવેગ છે એનો પોઈન્ટ અહીંયા શું થાય છે? પૂર્ણ થાય છે. ત્યારબાદ આપણે એક પ્રવૃત્તિ જે છે પ્રવૃત્તિ વિશે ચર્ચા કરીશું. તો ખાસ કરીને ત્યાંના જો ત્યારબાદ આપણે પ્રવૃત્તિ આપેલી છે તમને, પ્રવૃત્તિ 8.8 અમુક પ્રશ્ન પૂછવામાં આવેલા છે, એને અનુલક્ષીને દાખલાઓ આપેલા છે, તો એના વિશેની ચર્ચા કરીશું. ત્યાં સુધી દરેક વિદ્યાર્થી આને લખી લેશે. અને હવે આ સાથે આ વિડીયો આપણો પૂર્ણ કરીએ છીએ. નેક્સ્ટ વિડીયોની અંદર આપણે પ્રવૃત્તિ છે, દાખલાઓ છે, અમુક પ્રશ્ન છે એની ચર્ચાઓ કરીશું. ત્યાં સુધી ઘરમાં રહેવાનું, સુરક્ષિત રહેવાનું. જય હિન્દ.